સુંદર વાત કરી ગુરુ મહારાજે આપણને જે રીત બતાવી છે એ રીતમાં આપણે રહેવાનું છે હે અને સંતોએ કીધું છે કે ગુરુ મહારાજે જે વચન આપ્યું છે ને એ વચન અને જે વચનમાં ઉભા છે ને એના નામની કથાઓ થાય એના નામના મહિમા ગવાય કે વચને વર્યા એ તો વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો કે રામકૃષ્ણ ઝડકી રહ્યા કે પુરાણે દાખલો લેવો ગુરુ મહારાજે જે આપણને ઘર બતાવ્યું છે એ ઘરમાં આપણે રહેવાનું છે મારા વાલા હવે સત્સંગનો દોર આગળ વધારો ચિલોડાથી પધારેલ બાબુરામ મહારાજ એમને આપણે વિનંતી કરીએ એ પણ આપણને 20 મિનિટ અમૃતવાણીનો લાભ આલે ચિલોડાથી પધારેલ બાબુરામ મહારાજ આવો મારા વાલા બોલો સદગુરુ મહારાજ કી જય સદગુરુ ના બાળક હોય ને જો ગુરુમુખ હોય તો બે હાથ ઊંચા કરીને જોરથી જય બોલજો બોલો સદગુરુ વીરસિંહરામ મહારાજ કી જય આજે જેના નેજા હેઠળ આપણે બધા આ જ્ઞાન જ્ઞાનમાં ભેગા થયા છે એવા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય અંબારામ બાપુ અતાઈન ડોહા સનારામ મહારાજ રાવજીરામ મહારાજ અને અંબારામ મહારાજ ગમે તેમ કર પણ વીરસિંહ બાપુની તિથિ ઉજવે છે એટલે એમને ધન્યવાદને પાત્ર છે એટલે પેલા સૌથી પહેલા એમને તાલીઓ ખૂબ તાલીઓથી વધાવો જેને આ કાર્યક્રમ કર્યો છે એવા મનુરામ મહારાજ ગોવિંદરામ મહારાજ એમનો પરિવાર બધા જય ગુરુ મહારાજ કારણ કે મને 20 મિનિટે ચાલી છે એટલે 20 મિનિટમાં બીજું બોલવાનું રહી જશે આત્મારામ મહારાજ મહેન્દ્રભાઈ મહારાજ હમણાં આપણા ધારાભિક સભ્યશ્રી મહારાજ આવ્યા છે એમને બધા મારા જય ગુરુ મહારાજ બહેનોને જય ગુરુ મહારાજ ભાઈઓને જય ગુરુ મહારાજ અષ્ટાવક્ર ગીતા ઉપર આજ સુધી કોઈ માઇકેલ હાલ
ટીકા કરવા વાળો માણસ સાહેબ મળ્યો નથી. એટલે એ અષ્ટાવક્ર ગીતા છે ને, એ ટાઈમ બોમ્બ છે અને કડમ વચવાની છે જે અધિકારી પુરુષો ને એના માટે. જનક ને રાતે સપનું આવ્યું, ભિખારી થઈ ગયો છું, બધા 300 વાર્તા, ઘડીક માં રાજા છું, આખી રાત ઊંઘ્યો નહીં, રાતે 12 વાગે અને નિર્ણય કર્યો કાલે સભા બોલાવું. સભા બોલાવી, મહાન પંડિતો આવ્યા, જ્ઞાની પુરુષો આવ્યા અને વાત કરી. એમણે તાત્કાલિક મારા વૈરાગ ની વાતો નથી વાપરવી, મારે ફિલોસોફી નથી વાપરવી, મને વૈરાગ નું સ્વરૂપ બતાવો. તાર હાલ વાતો કરે પરમાત્મા, અરે તમે પરમાત્મા છો, તમારા સિવાય બીજો પરમાત્મા છે જ નહીં. જીવ જેવું કોઈ કલ્પ ના છે. આવી ચોખ્ખી વાત કરી તમને, કેમ ફરી ફરી પાછું આમ થાય છે? જગત છે જ નહીં, ભાઈ જગત નો વિચાર કરવાનો જ નહીં. આવું ગુરુ મહારાજે તમને પ્યોર ઘી આપ્યું છે, પ્યોર ડાલડા ખાવા માટે ટેવાઈ ગયા છે આપણે. કે મારે મારું વૈરાગ્ય નું સ્વરૂપ જોવું છે. એટલે બધા પંડિતો છૂટી પડ્યા કે આ વૈરાગ્ય નું સ્વરૂપ અમે સમજાવી શકીએ, પણ યાજ્ઞાવલ્કે એવું કીધું કે મને 24 કલાક નો ટાઈમ આપો. જો 24 કલાક નો ટાઈમ લીધો, સારું કે 24 કલાક નો ટાઈમ. અને જયારે કાત્યાયની અને મંત્રીની એની બે પતંગીઓ હતી કે આજે આજે સ્વામીજી તમારું મોં કેમ ઉદાસ છે? કઈ બન્યું? કોઈ તમને બોલ્યું કે ના? આથી મારે આ મિલકત મારા આશ્રમની છે, એ તમને બેને વેચી આવવાની છે. મહારાજા કેમ વેચો છો? કે હું મારા ઉદ્ધાર માટે હું હવે સંન્યાસ આશ્રમમાં જઈ રહ્યો. સંન્યાસ આશ્રમમાં શું થાય? તો કે સંન્યાસ આશ્રમની અંદર બધો સુખ એ નશ્વર છે અને પરમાત્માનું સુખ છે એ નશ્વર નથી. અને એ સુખ તો કે ભાઈ આ ધન ને દોલત ના આન બધું તમે આલ્યું, તો મારે શું કરવાનું? એમાં મૈત્રી હોશિયાર હતી કે બધું કાત્યાયની આપી દે. કાત્યાયની કે મારે શું કરવું છે? તો આ બધા થી શું તમને ના મળતું? તો મને તો નથી મળે. આ બધી વસ્તુ થી સુખ જો તમને ના મળે તો કે મને ક્યાંથી મળશે? અને એવો વૈરાગ પ્રગટ થયો. અને બીજા દાડે જનક ને કીધું, જનક ચલ તારો વૈરાગ જોવો હોય તો બતાવું મારી પતંગ ની અંદર કે વૈરાગ શું વસ્તુ છે. એટલે તમે પ્રગટ પરમાત્મા છો, પરમાત્મા સિવાય કશું છે નહીં, આ ભાસ માત્ર છો. ખાલી તમને ભાસ થયો છે, જેમ દર્પણ આગળ જાઓ અને તમને ભાસ થઈ જાય કે મહારાજ એવો બીજો કોક છે, પણ બીજો છે. આ જગત એક દર્પણ છે અને તમારા તમારી અંદર જે વૃત્તિઓ પડેલી છે એ વૃત્તિઓના જોવાના કારણે તમને બીજું દેખાય છે. અને તમારું શરીર સજ નહીં, શરીરનો ભાવ કાઢી નાખો. વાત પતી જઈ પણ શરીરનો ભાવ પકડાયેલો રહેશે તો સુધી આ વાત તમને બેસે. જીવનો જન્મ નહીં થયો અને જગતનો જન્મ નહીં થયો અને તમારો જન્મ થયો. શરીરનો જન્મ નહીં થયો, કોઈ એમ કહેતું હોય કે શરીરનો જન્મ થાય છે તો શરીરનો પણ જન્મ થયો. પણ આ ટાઈમ બોમ્બ વાળી વાત છે, કોકને કોકને સમજવામાં આવશે. હું પેલી મિમેકરી કરવા નહીં આવ્યો, હસી ગમત કરવા નહીં આવ્યો, પણ કોક જો વાત રહી જાય, એક માણસ મારી વાતનો ઉપર વિચાર કરશે તો સાહેબ ન જે જોણ પણ હું મેળવી દેશે. આ તો જ્ઞાન જ્ઞાતા ને જે આ ત્રણે એકદમ સમાપ્ત થઈ જાય. અને પછી જે સ્થિતિ છે એને તમારે બ્રહ્મ કયો, કૃષ્ણ કયો, આત્મા કયો, રોમ કયો, જે કેવું હોય કયો, પણ તો બીજો જોણવા વાળો રહેતો જો સુધી જોણવા વાળો રહેશે ને તો સુધી મેર પડ્યો. તો કોઈ જોણવા વાળો રહેતો તમારા સિવાય કશું નહીં. અને ગુરુ મહારાજે તો તમે જીવ મોની બે કહેતા એટલે કહેવું પડ્યું કે તું તે છું, તમે જીવ પણ માનતા હતા એટલે. આ તો જીવ નહીં તો બ્રહ્મચોથી હોય, બ્રહ્મે નહીં. જીવ કલ્પના હોય તો ભ્રમે, જીવનો ભ્રમ થાય કોઈ દાડો? એ કલ્પના જ છે. એટલે બરાબર આ સદગુરુ ના ઘરની વાત સમજાય,
શ્રવણ માત્ર થી આ પરમાત્મા તત્વ ની તમને અનુભવ થઈ શકે એમ છે. જો પરીક્ષિત ના 7 દિવસ માં શ્રવણ માત્ર થી મુક્તિ મળી, અર્જુન નો મેદાન માં કોઈ સમાધિ તપ બપ કરવાનો ટાઈમ જ નતો, એને શ્રવણ માત્ર થી એના મન ની અંદર જે શંકાઓ હતી, સંદેહ હતા, આ બધું સમાધાન થયું. પરમાત્મા તો તમે સોચ, કોઈની તાકાત નહીં કોઈ તમારા અંદર પરમાત્મા બીજો કોઈ નવો લાઈન નાખે. તમે પોતે પરમાત્મા છો, પણ તમારા અંદર જે માન્યતાઓ, કલ્પનાઓ, હે આ બધું જે ભ્રાંતિઓ, આ બધું જે થયું હતું, એ મારા ગુરુ મહારાજે એ કચરો સાફ કરી નાખ્યો. અને કચરો સાફ કરો ને તાણા મેં તું કોણ છે ને એની થોડી થોડી ચોખી નશો. એક દ્રષ્ટો કહી દઉં પછી મારી વાણી વિરામ આપો. એક દારૂડિયો એનું ઘર ભૂલી ગયેલો, ઉભો રહેતો એના ઘરના આગળ, ફૂલ દારૂ પી ગયેલો, એના ઘર આગળ જઈ અને કે મને કોક મારું ઘર બતાવો. ઘર એની પત્ની નીકળી બહાર, પતિ દેવ આ તમારું જ ઘર છે. ના 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 ના, મારા તારા જેવી જ પત્ની હતી. કે થોડી વાર રહીને એની બા નીકળી, બેટા અંદર આવી જા. ના ના ના, મારે તમારી જેવી જ બા હતી. છોકરો નીકળ્યો, પપ્પા અંદર આવી જો. ના ના, મારે તમારું, હું મારું ઘર પૂરી ગયું, મારે મને મારા ઘેર કોઈ પહોંચાડો. એટલા મેં એક આત્મારામ જેવો ભાઈ નીકળ્યો, ગાડું લઈ અને આવ્યો. બેહી જા કે હું તને ગાડામાં લઈ જાઉં, તારા ઘેર પહોંચાડું. એને ગાડામ બિહાડી એના ઘરના ફરતો એક રાતે 1 વાગ્યાથી હવારોમ 100 વાગ્યા સુધી ઓટા મરાયા. પેલો નશો ઉતરે ના ઉતરે 100 વાગ્યા સુધી એમ આપણને મોહનોમ નો નશો ચડ્યો છે સાહેબ. અને મોહનોમ નો નશો જો સુધી ના ઉતરે ને તો સુધી આપણું ઘર મળે. હવારોમ 100 વાગે એના મતે કે મારું ઘર આવી ગયું. પેલા એ કશું કર્યું, ખાલી ઓટા મરાયા ને એનો નશો ઉતાર્યો, બીજું કશું કર્યું નથી. અને અમારા સંતો, આ બધા સંતો એ નશો ઉતારવાનું જ કામ કરે છે. આ કોક નો થોડો થોડો ચડેલો હોય તો વારો પાછો ઉતરી જાય, અને ફૂલ પીને આવ્યો હોય તો ઉતારવામાં થોડી વાર લાગશે. ઓછો પીતો છે તો કલાક, એથી વધારે પીતો છે તો 2-3 કલાક. આ નશો છે બધો, અને આ નશા ના લીધે તમે પરમાત્મા છો તો તમારી ખબર તમને પડતી. ત્રણ ગુણ માંથી આખું જગત ની ઉત્પત્તિ થઈ એવું બતાવો છે તમને સમજાવવા માટે. સત્વ ગુણ માંથી પોચ જ્ઞાન ઇન્દ્રી, સત્વ ગુણ માંથી પોચ જ્ઞાન ઇન્દ્રી, અને પેલા રજો ગુણ માંથી પોચ કર્મ ઇન્દ્રી. પેલામાં પોચ પ્રાણ ઉત્પન્ન થયા, અને પેલા સત્વ ગુણ માં અંતકરણ ઉત્પન્ન થયું, અને રજો તમો ગુણ થી આ શરીર બની, તમો ગુણ થી આ શરીર બની. પણ ગુરુ મહારાજે તો આખું ઝાડ જ પાડ્યું, આખા શરીરનો જ વાત કરાવી દીધો, અને પછી કીધું કે શરીર વગર તું જોઈ લે તું કોણ છું. શરીર વગર તું જોઈ લે, અને આ જ અભ્યાસ પાંડમૈયે કરવાનું કીધું છે કે તું શરીર વગર જોઈ લે, તારા સિવાય કશું નહીં, તારા સિવાય કશું નહીં. આટલું કહી અને મારી વાણી વિરામ આપું. બોલવામાં સહેજ સતી થઈ હોય તો મને માફ કરજો. બોલો સદગુરુ.